ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજ ફરીથી તમારી માટે લઈને આવ્યો છું સરસ મજાનો ટોપિક જે છે નિબંધ લેખન. નિબંધ લેખનની અંદર હંમેશા પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરો. અને આજનો ટોપિક જે બધાને કોમ્પ્લિકેટેડ લાગે છે, એ પછી સ્ટુડન્ટ હોય, માતા હોય, પિતા હોય કે નવવધુ હોય, તો જોઈએ આજનો ટોપિક શું છે. આજના ટોપિકનું નામ છે શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી. ઇંગ્લિશ મીડિયમ હંમેશા બધા વિચારે છે કે ઇંગ્લિશ મીડિયમ અંગ્રેજીમાં જો ભણતર રાખીએ તો ઇન્ટરનેશનલ સુધી આપણું કાર્ય થઈ શકે. શું આ વાત સાચી છે કે ખોટી છે? ચાલો આજે આ નિબંધ દ્વારા આપણે સમજીએ કે શિક્ષણ જગતની અંદર માતૃભાષા એટલે કે મધર ટંગ અને અંગ્રેજી ભાષા કેટલું મહત્વપૂર્ણ છે. તેની વિશે કન્ફ્યુઝ ન થતા આગળ વધીએ. સૌથી પહેલા આપણે પ્રસ્તાવના વિશે સમજીએ, પછી માતૃભાષા દ્વારા શિક્ષણ, અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ ક્યારથી, અને લોકતંત્રમાં માતૃભાષા, અને છેલ્લે આપણે લઈશું ઉપસહાર. એક સરસ મજાનું વાક્ય છે કે માતાના ધાવણ પછીના ક્રમે કોઈ આવે છે તો એનું નામ છે માતૃભાષા. આજે બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં મૂકવાની એક ફેશન બની ગઈ છે. તેમાં પણ નાના મોટા શહેરોમાં વાલીઓ તો પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ અપાવવા માટે આકાશ પાતાળ એક કરી જાય છે. આવા સમયે પ્રશ્ન થાય છે કે બાળકોને માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું કે અંગ્રેજી ભાષા દ્વારા. માતૃભાષા એટલે શું? તો બાળકને મા દ્વારા જે વારસામાં મળેલી ભાષા હોય, એમાં એ ઘરમાં જે ભાષા બોલે છે તે પણ માતૃભાષા જ હોય છે. ઘરની આસપાસ પણ મોટા ભાગના બાળકો આ જ ભાષા બોલાતી હોય તેને માતૃભાષા કહેવાય છે. આમ ઘરના તથા આસપાસના વાતાવરણમાંથી બાળક જે ભાષા બોલતા શીખે છે એ પોતાની ભાષા બની જાય છે, અને તે જ છે માતૃભાષા. આથી બાળકને માતૃભાષામાં વિચારો વ્યક્ત કરવામાં ખૂબ જ સરળ પડે છે. વળી નિશાળમાં ભણતી વખતે માતૃભાષા લખતા વાંચતા તેને કોઈ મુશ્કેલી પડતી નથી. એવું કહેવાય છે કે માતૃભાષા છે ને તે આપણે સાંભળી સાંભળીને શીખીએ છીએ, અને બાકી બધા પુસ્તકીય જ્ઞાન છે. જે ભાષામાં બાળક ઉછેર્યું હોય તે જ ભાષામાં તે ગ્રહણ શક્તિ, તેની સમજણ શક્તિ, તેની વિચાર શક્તિ ખીલે છે. મગજ એક કમ્પ્યુટર છે, અને આ કમ્પ્યુટરની સૌથી વધુ બંધ બેસતી જો ભાષા છે તો એ છે માતૃભાષા. આથી પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં માતૃભાષા દ્વારા આપવામાં આવતું જે જ્ઞાન છે તે સર્વશ્રેષ્ઠ એટલે કે ઇષ્ટ ગણાય છે. બાળકના વિકાસ માટે પણ તે ઉત્તમ છે. આમ માતૃભાષા દ્વારા મેળવેલું શિક્ષણ બાળકને જલ્દી પચી પણ જાય છે. આથી બાળકને જે તે વિષયોને સારી રીતે સમજી શકે છે અને પોતાના વિચારોને પણ સારી રીતે વ્યક્ત કરી શકે છે. હવે આપણે વાત કરીએ એક ઉદાહરણ, જાપાન અને જર્મની. આ બંને દેશોની અંદર એક સર્વેક્ષણ થયા, અને તેમના તારણો જણાવે છે કે માતૃભાષાના માધ્યમમાં ભણતરથી જે મનુષ્યની સ્ટ્રેસ કેપેસિટી છે ને તે વધી જાય છે, અને તેના કારણે તે જિંદગીના બધા જ પ્રકારના પડકારો ખૂબ સારી રીતે ઝીલી શકે છે, અને તેની માટે સક્ષમ પણ બની જાય છે. અંગ્રેજી ભાષાને વધુમાં વધુ પ્રચાર કરવા માટે ચીનનું ઉદાહરણ આપતા આપણે એ પણ જાણ આપીએ કે ચીનમાં પણ લોકો અંગ્રેજી બોલતા શીખે છે. ચીનમાં પણ માતૃભાષામાં સમાન સ્કૂલ વ્યવસ્થા રચાય છે તેનો પણ ઉલ્લેખ છે. પણ હા, ચીન જે સફળતા સુધી આજે પહોંચ્યો છે તે માને છે કે પોતાની માતૃભાષાના શિક્ષણને કારણે તે આગળ પહોંચ્યો છે. આમ માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવવા માટે બાળકે પોતાના અભ્યાસમાં ફૂલની જેમ ખીલી ઉઠે છે. માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવી લીધા પછી બાળકને અન્ય ભાષા શીખવી પણ ખૂબ જ સરળ બની જાય છે. એ વાતને યાદ રાખવી જોઈએ. એ ખરું છે કે અંગ્રેજી એ જગતભરમાં ફેલાયેલી છે, એ સમૃદ્ધ ભાષા છે, પરંતુ એ માટે બાળકને બાળપણથી જ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા બેસાવવો જોઈએ, એ યોગ્ય ગણાય? આ એક પ્રશ્ન બની જાય છે. એથી ઉલટું ઘરમાં અને આસપાસના વાતાવરણમાં અંગ્રેજી ભાષાનું વાતાવરણ મળતું હોવા છતાં લોકોને અંગ્રેજી દ્વારા શિક્ષણ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેઓ કેટલીક વખત અભ્યાસમાં પાછળ રહી જાય છે, અને તેઓ અંગ્રેજી ભાષામાં પોતાને સારી રીતે વ્યક્ત પણ કરી શકતા નથી. જો કોઈને ગાળ દેવી હોય ને તો માતૃભાષાની જ પસંદગી થાય. મનમાં વિચાર આવે છે માતૃભાષા, સ્વપ્નાશીમાં આવે છે ભાઈ માતૃભાષામાં, તો દિલની વાતો એ પછી ગુસ્સો હોય કે પ્રેમ એ આપણે માતૃભાષામાં જ વ્યક્ત કરીએ છીએ.
ગર્ભાવસ્થા દરમિયાન બાળકનું સંપૂર્ણ શારીરિક બંધારણ ઘડાતું હોય છે, તેમ તેનું માનસિક બંધારણ પણ ઘડાતું જ હોય છે. તેના માનસિક બંધારણ ઉપર મોટા ભાગે તેના માતાનું વર્તન, માતાનો વ્યવહાર અને માતાની જીવનશૈલી અને એના આસપાસનું વાતાવરણનો ઘણો જ પ્રભાવ પડે છે. એ બાળક એ સાંભળતી ભાષા અને એ ભાષાને ઝીલવાની, સમજવાની અને શીખવાની ક્ષમતા એના મસ્તિષ્કમાં સેટ થાય છે. આમ ક્ષમતા બાળકની અંદર જે માતૃભાષાની ક્ષમતા છે એ ગર્ભમાંથી તે કાર્યરત કરી નાખે છે. કેટલી સરસ મજાની વાત છે. આગળ વાત કરીએ કે આપણા દેશમાં વિવિધ ક્ષેત્રની અંદર ઉચ્ચ પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ છે. જો તમે ઓટોબાયોગ્રાફી વાંચવામાં માનતા હોય તો બધા લોકોની જીવન કથા વાંચજો. તમને મોટા ભાગે બધા જ પ્રકારના મહાન લોકો એ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હશે એ આસાનીથી ખબર પડી જશે. આપણે ભલે વાત કરીએ બાબા સાહેબ આંબેડકરની, તેમણે પણ પોતાના જીવનની જે શિક્ષણ છે એ માતૃભાષામાં જ લીધું હતું. તમને ખબર છે ને ગીતાંજલિ, એ કાવ્ય સંગ્રહ લખનાર કોણ? રવીન્દ્રનાથ ટેગોર, યસ, ફર્સ્ટ નોબેલ પ્રાઇઝ વિનર. એ સિવાય અર્થશાસ્ત્રની વાત કરીએ આમાત્ય સેન, આ બંને લોકોએ પોતાની માતૃભાષા એટલે બંગાળીમાં જ ભણ્યા હતા, શીખ્યા હતા, સમજ્યા હતા અને આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અંગ્રેજી ભાષા સાથે જોડવાની પશ્ચિમી સંસ્કારના આંધળા અનુકરણમાં ખૂબ વૃદ્ધિ થઈ શકે, પણ તેની સાથે આપણી મહાન સમૃદ્ધિ અને મહાન સંસ્કૃતિ જે છે એને આપણે ક્ષતિ એટલે કે નુકસાન પણ પહોંચાડીએ છીએ. વિજ્ઞાન ક્ષેત્રની અંદર નોબેલ પુરસ્કાર જીતનાર આપણા સીવી રમન પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું. વિખ્યાત અણુવૈજ્ઞાનિક ભૂતપૂર્વ આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ માતૃભાષામાં જ ભણ્યા હતા. એ સિવાય વાત કરીએ તો પદ્મશ્રી, પદ્મભૂષણ, મહારાષ્ટ્ર ભૂષણ એવા અનેક ખિતાબો જીતનાર, સાયન્સ અને એન્જિનિયરિંગના વિષયની અંદર આગળ વધનાર, 25થી વધારે યુનિવર્સિટીની અંદર ડોક્ટર રહેનાર અરુણભાઈ ગાંધી, ટાટા કંપનીના ડિરેક્ટર અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટ રતન ટાટાનો જમણો હાથ એ અરુણભાઈએ બાબુ અમીચંદ પન્નાલાલ સ્કૂલની અંદર SSC સુધી ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કર્યો હતો. વિચાર કરો. આપણા પૂજ્ય રામાયણ કથા વાંચનાર મોરારી બાપુ કહે છે કે અંગ્રેજી કામની ભાષા છે. ફરીથી, અંગ્રેજી કામની ભાષા છે, તેથી તેની પાસે કામવાળીની જેમ કામ લેવાય, ગૃહિણીની જેમ સ્થાન ન અપાય. આ વાત સમજવા જેવી છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરની શાળામાં ગુજરાતીમાં ભણ્યા. ગાંધીજીએ પોતાના જીવનની ઓટોબાયોગ્રાફીમાં એટલે કે સત્યના પ્રયોગમાં લખ્યું છે કે માતાના ધાવણ સાથે જે સંસ્કાર અને જે મધુર શબ્દો મળે છે તેની અને શાળાની વચ્ચેની જે અનુસંધાન હોવું જોઈએ તે પરભાષા મારફત કેળવણી લેવામાં તૂટે છે. માતૃભાષાનો જે અનાદર આપણે કરી રહ્યા છીએ તે એટલું ભયંકર પાપ છે કે તેનું પ્રાયશ્ચિત પણ કરવું આપણને માટે ભારે પડી જશે. આપણા ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી મજેવડીની ગુજરાતી શાળાની અંદર પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. મોટા ઉદ્યોગપતિ, સમર્થ અગ્રણી વિચાર અને બુદ્ધિ પ્રતિભાની અંદર ધારક એવા કસ્તુરભાઈ લાલભાઈ ગુજરાતી માધ્યમમાં ભણ્યા. અંગ્રેજી માધ્યમ પાછળની આજની જે ગાંડી અને આંધળી દોટ છે ને ભાઈ, એ પ્રાદેશિક ભાષામાં ભણનારની સંખ્યામાં જબ્બર કડાકો બોલાવે પછી આજે પ્રતિવર્ષ ધોરણ 10માં અને ધોરણ 12માં ની અંદર અનેક પરિણામો આવે છે. એ મેરિટ લિસ્ટની અંદર તમે જોજો શાંતિથી કે જે પ્રાદેશિક ભાષામાં, લોકલ ભાષામાં એટલે કે માતૃભાષામાં ભણ્યો છે ને તે વિદ્યાર્થીના નામ હંમેશા આગળ હોય છે અને એ જ ચમકે છે. ભણતરના માધ્યમ અને બૌદ્ધિક વિકાસને લીધે એનો સીધો સંબંધ છે. આ બાબત એ સ્પષ્ટ કરે છે અને પુરવાર પણ કરે છે. આમ જીવનની અંદર આપણે પણ આપણા જીવનનું જે મગજ જે છે એ મગજ જે કમ્પ્યુટરની ભાષા સમજે છે ને એ માતૃભાષા છે. અન્ય ભાષાના શબ્દો વાક્ય પ્રયોગોને પહેલા કમ્પ્યુટર માતૃભાષામાં રૂપાંતર કરે અને પછી એ વિષય વસ્તુને આપણા મગજને આપે છે. વિચારો એને પણ કેટલી તકલીફ થાય મગજને સમજવામાં. તેની મગજની ઘણી બધી શક્તિઓ ભાષાંતરના વ્યર્થ વ્યાયામ કરવામાં વપરાય જાય છે. માતૃભાષા ભણનાર બાળકનું મગજની પૂરી શક્તિ વિષય વસ્તુને સમજવામાં આવે છે. આથી માતૃભાષામાં શિક્ષણ લેનાર બાળકો વધુ હોશિયાર અને તે હોશિયાર હોવાનું કારણ આ માતૃભાષા છે.
મારું તો એવું માનવું છે કે પ્રાથમિક શિક્ષણ સુધી માતૃભાષાનો પાયો મજબૂત કર્યા બાદ વિદ્યાર્થીને અંગ્રેજી ભાષાનો સંપર્ક થાય અને પછી અંગ્રેજી ભાષા શીખે તો એમાં કોઈ વાંધો નથી, એમાં સારું પ્રભુત્વ પ્રાપ્ત કરી શકે છે. ઉદાહરણ લઈએ કે બેબી ફૂડની જાહેરાત ગમે તેટલી આકર્ષક કેમ ના હોય પણ સમગ્ર સંસારમાં એ વાત જાણે છે કે માના દૂધની બરાબરી કોઈ બેબી ફૂડ કરી ના શકે. બસ આટલો ભેદ માતૃભાષા અને અન્ય ભાષા વચ્ચે છે. માણસે માણવું હોય, મહોરવું હોય, ખીલવું હોય, સર્જનાત્મક શક્તિ બતાવવી હોય અને જીવનરૂપી ક્યારાની અંદર માટીની અંદર જો માતૃભાષા નાખવામાં આવે તો એ ગેરેન્ટેડ એ છોડ ખીલે છે, એ વૃક્ષ પર ફળ આવે છે અને જીવનની અંદર સફળતા પણ પ્રાપ્ત કરી જ શકે છે. તુલસીદાસજીએ પોતાની રામચરિત માનસ ની રચના પોતાની અવધી ભાષામાં એટલે કે માતૃભાષામાં કરી. અંગ્રેજી માધ્યમમાં ભણનારને બાળક ખૂબ સ્માર્ટ બને છે, ખૂબ હોશિયાર પામે છે, ખૂબ હોશિયાર ને સફળ થાય, એ નરિયો ભ્રમ છે ભાઈ. સફળતા કે સિદ્ધિની ભાષા નહીં, જ્ઞાન કે બુદ્ધિ સાથે સંબંધ હોય ને એ બધા અંગ્રેજો અમેરિકનો સિદ્ધના શિખરે તેવું બને કે બિન અંગ્રેજી ભાષકો બેહાલ છે તેવું નથી. ભૌતિક ક્ષેત્રે હરણફાળ ભરનાર ચીન અને જાપાન જેવા દેશોમાં માતૃભાષાનો મહિમા આજે પણ ગાયો છે. બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવી એ ફળશ્રુતિ આજે પણ બહાર પડી છે. આમ જીવનની અંદર આપણે માતૃભાષાને આગળ વધારવા માટે આપણા ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પણ કીધું છે કે લોક ભાષા, પ્રાકૃત ભાષા એ ધર્મ દેશની ભાષા માતૃભાષા જોઈ શકે. આમ જીવનની અંદર આપણે પણ માતૃભાષાને પસંદ કરવા માટેના અમુક હું તમને કારણો આપો, શાંતિથી સાંભળો. બાળકનું મન ઘડા જેવું છે, ખૂબ ઘડાને સુંદરતા નહીં આવે તો એ ઘડનારની મુશ્કેલી છે, પણ એ ઘડનારની અંદર જો માટી માતૃભાષાની હશે તો એ બાળક નિખાલસ અને સાચવાની જવાબદારી માતાની છે. આથી એ નિખાલસતા માતૃભાષાના શિક્ષણ દ્વારા આવે છે. માતૃભાષા એ પ્રેરણાની ગંગોત્રી છે, માતૃભાષા એ માર્ગદર્શકની દીવાદાંડી છે, માતૃભાષા જીવનના મધુર પળો છે, માતૃભાષા એ પ્રેમની કળા છે, સંવાદ કરવાની કળા, માતૃભાષા એ શ્રવણ કળાની પ્રેક્ટિસ કરવાનું પ્લેટફોર્મ, માતૃભાષા એટલે સંશોધન કરવાની મજા, માતૃભાષા છે પ્રશંસા થકી પ્રેરણા પૂરી પાડવાની કળા, માતૃભાષા એટલે દાંપત્ય જીવનની મધુરતા બક્ષતા સુવર્ણ ક્ષણો, માતૃભાષા એટલે આદર આપતી કળા. અને આથી જ કહેવાય છે કે માતૃભાષા એ ઈશ્વર પ્રત્યેની આસ્થા છે અને દરેક બાળકને ઈશ્વરની ગવાહી છે કે કુદરતે હજુ માનવ જાતને એની પર શ્રદ્ધા કરવા માટે એટલે માતૃભાષાથી દૂર કરવાનું આપણે કાર્ય ન કરતા માતૃભાષા દ્વારા તે શિક્ષણ આપી અને બાળકને સારી રીતે ખીલવા દઈએ એવા બધા જ આપણા માતા પિતા પેરેન્ટ્સ વાલીને મારી નમ્ર વિનંતી છે. આશા કરું છું હું મારા તરફથી જે કઈ પોઈન્ટ તમને આપ્યા છે એ તમને ગમે આવશે. કોઈ પણ તમને કમેન્ટ્સ આપી હોય તો નીચે તમે લખી શકો છો. પણ હા, નેક્સ્ટ આપણો જે પ્રિય નિબંધ આપવામાં આવે છે એ છે શિક્ષણની કથળતી ગુણવત્તા અને તેની સામેના મોટા પડકારો. ત્યાં સુધી મને આજ્ઞા આપો તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.